विद्यार्थी मित्रों, पेपर सेट नंबर 2, प्रश्न नंबर 50, आतंकवाद अने बड़वाखोरी वच्चेनो तफावत समझाओ। मित्रों, बन्ने नजीकनी वस्तुओ छे, बन्ने समस्याओ छे, बन्ने सामाजिक समस्याओ छे। चेप्टर नंबर 20, भारतनी मुख्य सामाजिक समस्याओ, अने एनी अंदर आतंकवाद आवे छे अने बड़वाखोरी आवे छे। बन्ने एकबीजानी खूब नजीकनी वस्तुओ छे, परंतु बन्ने एक नथी। बड़वाखोरी ए राज्यनी समस्या छे, आतंकवाद ए वैश्विक समस्या छे। देश देश उपर थती जे घातकी प्रक्रिया होय आतंकवाद अने राज्य राज्य वच्चे जे थाय छे एने आपणे बड़वाखोरी कहीए। राज्यनी सामे थाय छे, अथवा तो सॉरी एना ज राज्यनी सामे थाय, सॉरी गुजरातमां गुजरातमां थाय, तो ए बड़वाखोरी छे। आतंकवाद ए वैश्विक समस्या छे, बड़वाखोरी ए स्थानिक समस्या छे। आतंकवादने सपोर्ट मळे के न मळे, बड़वाखोरीने सपोर्टथी ज चाले छे। बरोबर, आतंकवादी विस्तार, आतंकवाद प्रभावित विस्तारनो विकास अटकी जाय छे, बड़वाखोरी प्रभावित विस्तारनो विकास अटकी जाय छे। आ पण हिंसात्मक कृत્યમાં ફેરવાઈ જાય છે ઘણી વખત બડવાખોરી પણ, અને આતંકવાદ તો કાયદેસર રીતે હિંસાત્મક પ્રવૃત્તિઓ છે। આપેલા ચિત્રની અંદર પહેલા આપણે સ્લાઇડ્સનું નિરૂપ જોઈએ કે ભાઈ સ્લાઇડ્સ આપેલી છે। અહીંયા આપેલો ફોટોગ્રાફ છે એ કેટલાક આતંકવાદી ગિરોહ એટલે કે આતંકવાદીઓની પ્રવૃત્તિઓ અને આતંકવાદીઓને બતાવ્યા છે કે ભાઈ કઈ રીતના આ લોકોનો લુક દેખાવ કેવો હોય છે, કઈ રીતે એ લોકો છુપાવે છે, એટેક્સ કરતા હોય છે। તો એ આતંકવાદ વિશે આપણને ખ્યાલ જ છે, બરોબર, આપણા માટે આ નવું નથી, પરંતુ આતંકવાદીઓને જોઈ એટલે આપણને ખ્યાલ આવે છે કે ભાઈ આ પ્રકારે આમને પોતાનો કોઈ ધર્મ તો હોતો નથી। એમને દ્વારા થયેલી જે ઘટના, એમાંની એક મહત્વની ઘટના એટલે ધ હોટેલ તાજ, મુંબઈની તાજ હોટલ ઉપર થયેલો એટેક, 26/11 એટેક, બરોબર, જે તાજ હોટલ ઉપર મુંબઈની અંદર 2011માં જે એટેક્સ થયો હતો, એ એટેક્સ છે એ સોરી 26/11 મહિનો અને 26 તારીખ, અને એ 26/11 એટેકની અંદર હોટેલ તાજ ઉપર એ લોકોએ એટેક કર્યો, એની અંદર ઘૂસી ગયા આતંકવાદીઓને, એની અંદરના લોકોને હાનિ પહોંચાડી। આ ઘટનાઓ અને ચિત્રો દેખાડવાનું કારણ કે આપણને સીધા જ ખબર પડી જાય આતંકવાદ કોને કહેવાય, આતંકવાદી ઘટનાઓ કેવી હોય। અને ત્યાર પછી એક અન્ય ચિત્ર છે એ પણ નિહાળી લઈ, આ છે બળવાખોરીનું ચિત્ર। તેલંગાણા રાજ્ય આંધ્રપ્રદેશમાંથી એક અલગ રાજ્યની ડિમાન્ડ કરતું એક સંગઠન, એને બળવાખોરો કહેવાય। ચિત્રમાં બતાવ્યું છે કે ભાઈ તેલંગાણા સરકારની પોલીસ દ્વારા એને અટકાવવામાં આવે છે, છતાં આ લોકો અંતે હિંસાત્મક કૃત્યો તરફ પણ વળી જાય છે। તો તેલંગાણા અલગ રાજ્યની માંગણી માટે થયેલી આ હિંસાત્મક કૃત્યને તમે બળવો કહી શકો, બળવાખોરી કહી શકો છો। તો એના કારણે 2014માં આંધ્રપ્રદેશમાંથી એક અલગ રાજ્ય પણ છૂટું પડ્યું, જેને આપણે તેલંગાણા નામ આપ્યું છે, જેની રાજધાની હૈદરાબાદ છે બંનેની આમ તો અત્યારે। આગળ વધીએ આપણા પ્રશ્નની અંદર, હવે બે વચ્ચેનો તફાવત છે શોર્ટ એન્ડ સ્વીટમાં લઈએ। આમ તો આ પ્રશ્ન આપણને 4 ગુણમાં પૂછાણો છે, એટલે તમારે બંને બાજુ 8-8 મુદ્દાઓ, આમ તો 4-4 મુદ્દાઓ ઇનફ છે, સોરી ટોટલ 8 મુદ્દાઓ એટલે બંને બાજુ 4-4 મુદ્દાઓ, પણ આપણે અહીં 5-5 મુદ્દાઓથી સમજીએ। સૌથી પહેલાં બેની વચ્ચે તફાવત તો કે આ એક વૈશ્વિક સમસ્યા છે, આ એક જે તે રાષ્ટ્રની સમસ્યા છે, સિમ્પલ એક વૈશ્વિક સમસ્યા છે ને એક રાષ્ટ્રની સમસ્યા છે। આ આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે, આ માત્ર પ્રાદેશિક સ્તરે ફેલાયેલી હોય છે, આ આંતરરાષ્ટ્રીય છે આ પ્રાદેશિક છે, આ અન્ય દેશની વિરુદ્ધમાં હોય છે, આ પોતાની સરકારની વિરુદ્ધમાં એક મુદ્દો બની જાય એમાંથી બીજો, આ એક વૈશ્વિક સમસ્યા છે, આ એક રાષ્ટ્રની સમસ્યા છે, આ આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે છે, આ પ્રાદેશિક સ્તર ધરાવે છે, આ અન્ય દેશની વિરુદ્ધમાં હોય છે, આ પોતાની સરકારની વિરુદ્ધમાં હોય છે, અહીંયા સ્થાનિક પ્રજાનો સહકાર મળે કે ન મળે, અહીંયા તો સ્થાનિક પ્રજાના સહકારથી જ ચાલે છે। આની અંદરથી આપણે બે ટોપિક બનાવ્યા, આ એક, આની અંદરથી બે, વળી આનો એક, આ સ્થાનિક પ્રજાના સહકાર મળે પણ ખરો, કારણ કે આ આતંકવાદીઓને તો કોઈ પના આપે ન પણ આપે અથવા સપોર્ટ ન પણ કરે, અહીંયા તો આ સ્થાનિક પ્રજાના સહકારથી, કારણ કે સ્થાનિક પ્રજાને થયેલો અસંતોષ અને એના વિરોધમાં થયેલું આંદોલન એટલે જ બળવાખોરી। આ બાજુ આતંકવાદી પ્રભાવિત રાષ્ટ્રનો વિકાસ અટકી જાય છે, પ્રભાવિત રાષ્ટ્રનો વિકાસ અટકે છે, અહીંયા રાજ્યો કે પ્રદેશનો વિકાસ અટકી જાય છે। એક મુદ્દો અહીંથી લીધો આપણે, 2, 3, 4, 5 થયા। આતંકવાદ સાંપ્રદાયિક હિંસા કે ઘૃણા ફેલાવીને સમાજને વિભાજિત કરે છે, લોકોને, આ બળવાખોરી સંગઠનો છે લોકોને ડરાવી ધમકાવી અને હત્યાનો આશરો લઈ ભયનું વાતાવરણ ઊભું કરે છે। એટલે કે 1, 2, 3, 4, 5, 6 આપણે બે બાજુ 6-6 મુદ્દાઓ લખી નાખ્યા, 4 ગુણ માટે આ પ્રશ્ન લાયક થઈ ગયો, ઇનફ થઈ ગયો, બરોબર, અહીં સુધી રાખીએ।